કેમ છો મિત્રો મજામાં ને એજ્યુ સફરના ડેઈલી કરંટ અફેરમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ થઈ ત્રીસમી ડિસેમ્બર આજે બે મહાનુભાવો હાઈલાઈટમાં છે એક તો ઈસરોના સ્થાપક અને મહાન વૈજ્ઞાનિક એવા વિક્રમ અંબાલાલ સારાભાઈ અને કનૈયાલાલ મુનશી જેમણે બંધારણ ઘડવામાં પણ મહત્વનો ભાગ ભજવ્યો છે સારા એવા વકીલ અને લેખક પણ ખરા તો આ બે મહાનુભાવની વાત ત્રીસ ડિસેમ્બરના દિન વિશેષના વિડીયોમાં કરી છે અને આ વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે જોવાનું ન ભૂલતા કારણ કે આ બંને મહાનુભાવોને અનુલક્ષીને એકાદો પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે છે ઓકે વધારે સમય ન લેતા આજે ત્રીસ ડિસેમ્બરના કરંટ અફેરની વાત કરીએ તો ભારતનો પ્રથમ સંપૂર્ણ પુસ્તકાલય ધરાવતો મત વિસ્તાર કયા રાજ્યમાં બન્યો છે

પિનરાઈ વિજયનનો જે મત વિસ્તાર છે એના તમામ વોર્ડમાં એક પુસ્તકાલય તો ઓછામાં ઓછું છે જ તે તો તમામ વોર્ડમાં પુસ્તકાલય ધરાવતો તે ભારતનો એકમાત્ર મત વિસ્તાર બની ગયો છે મુખ્યમંત્રી પિનરાઈ વિજયનના મત વિસ્તાર ધર્મદ મેં ભારતમાં સંપૂર્ણ પુસ્તકાલય મત વિસ્તારનું સ્થાન હાંસલ કર્યું છે જે ભારતમાં પ્રથમ છે અને કેરળ કે જે ભારતમાં સો ટકા સાક્ષરતાનો દરજ્જો પ્રાપ્ત કરનાર પ્રથમ રાજ્ય પણ હતું મિત્રો કેરળની અંદર સો ટકા સાક્ષરતા છે અને તેવું આ આ કે ભારત ભારતનું પ્રથમ રાજ્ય છે અને તમે જોયું હશે કે જ્યારે આપણે સાઠ કે ચોસઠ ટકા આસપાસ સાક્ષરતા હતી અન્ય રાજ્યોમાં ત્યારે કેરળની અંદર બાણું તાણું ટકા સાક્ષરતા હતી હવે આપણે ચુમ્મોતેર ટકા આસપાસ પહોંચ્યા છીએ ત્યારે કેરળની અંદર સો ટકા સાક્ષરતા થઈ ગઈ છે તેમજ કદાચ ભારતનું એક માત્ર એવું રાજ્ય છે જ્યાં દરેક ગામમાં એક પુસ્તકાલય પણ છે મિત્રો કેરળ રાજ્યની આ ખાસિયત કે જ્યાં દરેક ગામમાં ઓછામાં ઓછું એક પુસ્તકાલય પણ છે અને કેરળના પુથુ વાયલ નારાયણ પનીકરને ભારતમાં પુસ્તકાલય ચળવળના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે આ યાદ રાખવાનું છે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ભારતમાં પુસ્તકાલય ચળવળના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે

વાયના દિન એટલે કે વાંચન દિવસ તરીકે ઓગણીસ જૂન ને જાહેર કર્યો હતો અને ઓગણીસ જૂન એટલે નારાયણ દિવસ છે છે તમે જોઈ શકો છો કે નેશનલ ડે ક્યારે ઉજવવામાં આવે ઓગણીસ જૂન ના રોજ અને બે હજાર સત્તર માં આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ ભારતમાં તેમની પુણ્યતિથિને રાષ્ટ્રીય વાંચન દિવસ તરીકે જાહેર કર્યો હતો તો અહીં બે બાબતો ખાસ અગત્યની રાષ્ટ્રીય વાંચન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ઓગણીસ જૂન રાષ્ટ્રીય વાંચન દિવસ કોની યાદમાં ઉજવવામાં આવે છે પુથુ વાયિલ નારાયણ પનીકર અને વાત કરી કેરળની તો કેરળના મુખ્યમંત્રી બોલે તો ઉપિનરાઈ વિજયન કેરળના રાજ્યપાલ છે આરીફ મોહમ્મદ ખાન અને કેરળની રાજધાની છે તિરુવનંતપુરમ મિત્રો આ શૈક્ષણિક કરંટ અફેર તમને કેવું લાગી રહ્યું છે મિત્રો કરંટ અફેર તો છે પરંતુ સાથે સાથે જીકે ને પણ અમે સામેલ કરવાનો પ્રયાસ કરીએ છીએ તો વિડીયો જો ગમતો હોય તો લાઈક કરવાનો ન ભૂલતા અને અન્ય મિત્રો સુધી આ કરંટ અફેરના વિડીયોની લિંક શેર પણ કરજો આગળ વાત કરીએ તો તેલંગણામાં બે મંદિરો માટે પ્રસાદ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે મિત્રો આ પ્રસાદ પ્રોજેક્ટ છે શું અને તેલંગણામાં તેનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે કોના હસ્તે આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીના હસ્તે મિત્રો પ્રસાદ પ્રસાદ આપણે ક્યાં મળે તો કે જે ધાર્મિક સ્થાન હોય ત્યાં તો આ ધાર્મિક સ્થાનોના વિકાસ માટેની એક યોજના છે જેનું નામ છે પ્રસાદ યોજના જુઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી એ તેલંગાણામાં શ્રી સીતા રામચંદ્ર સ્વામી વારી દેવસ્થાન ભદ્રાચલમ ખાતે ભદ્રાચલમ ગ્રુપ ઓફ ટેમ્પલ્સ ખાતે યાત્રાધામ સુવિધાઓનો વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો છે તેમજ રુદ્રેશ્વર મંદિર ખાતે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટના તીર્થસ્થાન અને હેરિટેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ આ નામના અન્ય પ્રોજેક્ટનો પણ શિલાન્યાસ કર્યો છે ફરી એકવાર જોઈ લો કે આપના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મોજીએ તેલંગાણામાં શ્રી સીતા રામચંદ્ર વારી દેવસ્થાનમ ભદ્રાચલમ ખાતે ભદ્રાચલમ ગ્રુપ ઓફ ટેમ્પલ્સ ખાતે યાત્રાધામ સુવિધાઓનો વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો છે તેમજ રુદ્રેશ્વર મંદિર ખાતે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટના તીર્થસ્થાન અને હેરિટેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ નામના એક અન્ય પ્રોજેક્ટનો પણ શિલાન્યાસ કર્યો છે અને આ પ્રોજેક્ટ્સને ભારત સરકારના પ્રવાસન મંત્રાલયની પ્રસાદ યોજના હેઠળ મંજૂરી આપવામાં આવી છે રાષ્ટ્રપતિએ પ્રસાદ યોજના હેઠળ

ભારતના તીર્થધામો અને હેરિટેજ પર્યટન સ્થળોને સંકલિત માળખાગત વિકાસ પ્રદાન કરવાનો છે શ્રી સીતારામચંદ્ર સ્વામી વારી દેવસ્થાનમ ત્રણસો પચાસ વર્ષથી વધુ જૂનું હોવાનું કહેવાય છે અને તે રામાયણ સાથે ગાઢ રીતે સંકળાયેલું આ સ્થળ છે પર્યટન મંત્રાલય દ્વારા એકતાલીસ કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે ભદ્રાચલમ ગ્રુપ ઓફ ટેમ્પલ્સ માં યાત્રાધામ સુવિધાઓનો વિકાસ પ્રોજેક્ટને પણ મંજૂરી આપવામાં આવી છે મિત્રો શ્રી સીતારામચંદ્ર સ્વામી વારી દેવસ્થાન ત્રણસો પચાસ વર્ષથી જૂનું હોવાની કહેવાય છે અને વળી પાછું રામાયણ સાથે તે ગાઢ રીતે સંકળાયેલું પણ છે અને પર્યટન મંત્રાલય દ્વારા એકતાલીસ પોઈન્ટ આડત્રીસ કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે આ ભદ્રાચલમ ગ્રુપ ઓફ ટેમ્પલ્સમાં યાત્રાધામ સુવિધાઓનો વિકાસ આ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે અને પ્રસાદ યોજનાનું પૂરું નામ શું છે મિત્રો પરીક્ષામાં પૂછાય તેવો પ્રશ્ન છે કે પ્રસાદ યોજનાનું પૂરું નામ તો અહીં વાંચો પીલ ગ્રીમેજ રિઝુવેનેશન એન્ડ સ્પિરિચ્યુઅલ હેરિટેજ ઓગમેન્ટેશન ડ્રાઈવ ફરી એકવાર જોઈ લઈએ આ રીતે કંઈક થાય છે પી આર એ S A D એમાં આ એચ લીધો નથી પીલ ગ્રીમેજ રિજુવેનેશન એન્ડ સ્પિરિચ્યુઅલ હેરિટેજ ઓગમેન્ટેશન ડ્રાઈવ પ્રસાદ યોજનાનું પૂરું નામ છે આગળ હવે મિત્રો વાત કરીએ અટલ સન્માન પુરસ્કારની તો ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતિ પર નવમા અટલ સન્માન સમારોહ દરમિયાન વિજ્ઞાન ભવન નવી દિલ્હી ખાતે વિવિધ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર ઘણી હસ્તીઓનું સન્માન કરવામાં આવ્યું હતું મિત્રો હમણાં જ આપણે અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતિ ઉજવી ક્યારે પચીસમી ડિસેમ્બરના રોજ અને પ્રભુ ચંદ્ર મિશ્રાને વિજ્ઞાન અને સંશોધન ક્ષેત્રે તેમની શ્રેષ્ઠતા માટે આ અટલ સન્માન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે તેમના કાર્યનું ક્ષેત્ર વંધ્યત્વમાં સ્ટેમ સેલ અને રીજનરેટિવ મેડિસિન છે ખાસ કરીને જ્યારે આઈવીએફ પણ નિષ્ફળ જાય છે ત્યારે મિત્રો વંધ્યત્વ દૂર કરવામાં આ જે ટેકનિક છે તે કામ લાગે છે અને કોનું સન્માન કરાયું છે પ્રભુચંદ્ર મિશ્રાનું આ અટલ સન્માન પુરસ્કાર આપવામાં આવ્યો છે ઈમેજમાં તમે જોઈ શકો છો તો ફરી એકવાર જોઈ લઈએ કે પ્રભુચંદ્ર મિશ્રાને વિજ્ઞાન અને સંશોધન ક્ષેત્રે તેમની શ્રેષ્ઠતા માટે અટલ સન્માન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે તેમના કાર્યનું ક્ષેત્ર વંધ્યત્વમાં સ્ટેમ સેલ અને રીજનરેટિવ મેડિસિન છે જ્યારે ખાસ કરીને આઈવીએફ પણ નિષ્ફળ જાય છે ત્યારે આ ટેકનિક કામ લાગે છે પ્રભુચંદ્ર મિશ્રાની વાત કરીએ પ્રભુચંદ્ર મિશ્રા ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ સ્ટેમ સેલ એન્ડ રીજનરેટિવ મેડિસિનના પ્રમુખ છે અને રીજનરેટિવ મેડિસિન વૈજ્ઞાનિક પણ છે તેમના કામ માટે વિશ્વભરમાં અવારનવાર તેઓ પ્રવાસ પણ કરે છે તેમણે સ્ટેમ સેલ્સ પર એક રસપ્રદ પુસ્તક પણ લખ્યું છે અને આ પુસ્તકનું નામ છે સ્ટેમ સેલ્સ એન્ડ રીજનરેટિવ મેડિસિન ઇન ઇનફર્ટિલિટી આગળ વાત કરીએ તો વિશ્વકક્ષાની કાયકિંગ કેનોઈંગ એકેડમીની સ્થાપના કરવામાં આવનાર છે ઉત્તરાખંડના ટીહરી ખાતે વિશ્વકક્ષાની કાયકિંગ કેનોઈંગ એકેડમીની સ્થાપના કરવામાં આવશે કેન્દ્રીય ઊર્જા અને નવી અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રી એવા આર કે સિંઘે વિશ્વ કક્ષાની કાઇકિંગ કેનોઇંગ એકેડમીની જાહેરાત કરી હતી બે બાબતો ખાસ યાદ રાખજો એક તો આપણા કેન્દ્રીય ઉર્જા અને નવી અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રી કોણ છે આર કે સિંહ ઇમેજમાં તમે જોઈ શકો છો અને આ વિશ્વ કક્ષાની કાઇકિંગ કેનોઇન એકેડમીની સ્થાપના ક્યાં કરવામાં આવનાર છે ઉત્તરાખંડના ટિહરી કમે અને મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ ટિહરી લેખ ખાતે રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ ટેહરી વોટર સ્પોર્ટ્સ કપનું પણ ઉદ્ઘાટન કર્યું હતું કેન્દ્રીય ઊર્જા અને નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રી એવા આર કે સિંહે માહિતી આપી હતી કે પર્વતોમાં હાઇડ્રો પાવર પ્રોજેક્ટ માટે અપાર સંભાવનાઓ છે અને કેન્દ્ર અને રાજ્ય સરકાર તેને આગળ લઈ જવા માટે સાથે મળીને કામ કરી રહી છે મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ જણાવ્યું હતું કે તેહરી તળાવ ખાતે પ્રથમ વખત રાષ્ટ્રીય સ્તરની રમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે અને મિત્રો નેશનલ ચેમ્પિયનશિપ તેહરી વોટર સ્પોર્ટ્સ કપની વાત કરીએ તો સૌપ્રથમ તો ઇમેજમાં તમે જોઈ શકો છો મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ ટિહરી તળાવ ખાતે રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ ટેહરી વોટર સ્પોર્ટ્સ કપનું ઉદ્ઘાટન કર્યું હતું અને આ પ્રથમ વખત છે જ્યારે ટિહરી તળાવમાં રાષ્ટ્રીય સ્તરની રમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું હોય પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે તાજેતરમાં વોટર સ્પોર્ટ્સ કપનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે તો ટિહરી તળાવ ખાતે અને ક્યાં આવેલું છે તો કે ઉત્તરાખંડ રાજ્યમાં આવેલું છે આપણે યાદ રાખજો અને તેમણે પ્રથમ સત્રના વિજેતાઓને મેડલ પણ એનાયત

મિત્રો શ્યાની સાથે સંકળાયેલી છે તો જે જૂના રેલવે સ્ટેશનો છે ત્યાંના આધુનિકીકરણ સાથે આ અમૃત ભારત સ્ટેશન યોજના સંકળાયેલી છે જુઓ કેન્દ્રીય રેલવે મંત્રાલયે ભારતભરના રેલવે સ્ટેશનોના આધુનિકીકરણ માટે અમૃત ભારત સ્ટેશન યોજના નામની નવી યોજના શરૂ કરી છે અને આ અમૃત ભારત સ્ટેશન યોજનાના ઉદ્દેશો કયા કયા છે જુઓ લઘુત્તમ આવશ્યક સુવિધાઓથી વધુ સુવિધાઓ વધારવા અને લાંબા ગાળે સ્ટેશન પરિસરમાં રૂફ પ્લાઝા અને સિટી સેન્ટર્સ બનાવવા માટે રેલવે સ્ટેશનો માટે માસ્ટર પ્લાનની તૈયારી અને અમલીકરણ કરવાનો એક ઉદ્દેશ્ય છે એ સિવાય ભંડોળની ઉપલબ્ધતા અને મ્યુચ્યુઅલ પ્રાથમિકતાના આધારે તમામ હિત ધારકોની જરૂરિયાતોને પહોંચી વળવી આ યોજના હાલની સુવિધાઓના અપગ્રેડેશન અને રિપ્લેસમેન્ટ તેમજ નવી સુવિધાઓ શરૂ કરવાની સુવિધા પૂરી પાડશે તે એવા સ્ટેશનોને આવરી લેશે કે જેમણે વિસ્તૃત ટેકનો ઇકોનોમિક ફિઝિબિલિટી સ્ટડીઝમાંથી પસાર થયા છે મિત્રો આ પ્રકારના માપદંડમાંથી પસાર થનાર રેલવે સ્ટેશન જ તે અત્યારે આ યોજના માટે હકદાર બનશે જો કે આ સ્ટેશનો પર રૂફ પ્લાઝા નજીકના ગાળામાં બાંધવામાં આવશે નહીં નજીકના ગાળામાં બાંધવામાં આવશે નહીં કારણ કે સ્ટ્રકચર્સ અને યુટિલિટીઝની પુનઃ ફાળવણીને ઉચ્ચ અગ્રતા આપવામાં આવી રહી છે આ યોજના રેલવે સ્ટેશનોની જરૂરિયાતો અને સંરક્ષણના આધારે લાગુ કરવામાં આવશે આ યોજના હેઠળ એક હજારથી વધુ સ્ટેશનો માટે માળખાગત વિકાસ સુનિશ્ચિત કરવામાં આવશે આ યોજના હેઠળ રેલવે સ્ટેશનોની તમામ શ્રેણીઓ માટે ઉચ્ચ સ્તરીય પ્લેટફોર્મનું વિતરણ કરવામાં આવશે અને આ પ્લેટફોર્મ્સ પર ડ્રેનેજ સુવિધાઓમાં સુધારો કરવામાં આવશે મિત્રો કોઈ પણ પ્લેટફોર્મ હોય તો ત્યાં ડ્રેનેજ સુવિધા એટલે કે ગટર વ્યવસ્થા હોવી જોઈએ તો આ ગટર વ્યવસ્થામાં પણ સુધારો કરવામાં આવશે જેમાં ગટરને રીતે ડિઝાઇન કરેલા ચોરી પ્રતિરોધક કવરથી આવરી લેવાનો સમાવેશ થાય છે એટલે કે મિત્રો આપણે જોઈએ છીએ કે રેલવે સ્ટેશનો ઉપર ગંદકીનું પ્રમાણ વધારે હોય છે તો હવે ત્યાં આ સૌંદર્યવર્ધક આખે આખા પ્લેટફોર્મ બને એ રીતે તેને ડિઝાઇન કરવામાં આવશે આગળ વાત કરીએ તો મેડિકલ કોલેજમાં ઈ શુશ્રુત HMS નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠક અને તબીબી શિક્ષણ રાજ્ય રાજ્યપ્રધાન મયંકેશ્વર શરણસિંહે રાજ્યની 22 મેડિકલ કોલેજોમાં ઈ શુશ્રુત હોસ્પિટલ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ એટલે કે HMS નું ઉદ્ઘાટન કર્યું હતું અને આ પહેલ રાજ્યના તબીબી શિક્ષણ વિભાગ દ્વારા સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પ્યુટિંગ એટલે કે સી ડેકના સહયોગથી શરૂ કરવામાં આવ્યો છે અને સીડેક દ્વારા એક સોફ્ટવેર પણ ડેવલપ કરવામાં આવ્યો છે તો સૌ પ્રથમ દર્દીઓ તેમના એન્ડ્રોઈડ ફોનના પ્લે સ્ટોર પરથી ઈ સુશ્રુત એચ એમઆઈએસ સોફ્ટવેર ડાઉનલોડ કરી શકશે અને આ ઈ સુશ્રુત એચ એમઆઈએસ સોફ્ટવેર ડાઉનલોડ કરી અને એના કયા કયા ફાયદા છે આ સોફ્ટવેરના જુઓ સોફ્ટવેર દર્દીની નોંધણી પ્રવેશ ડિસ્ચાર્જ એમ્બ્યુલન્સ ખોરાક દવાઓ અને ડોક્ટરની વિગતો ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં મદદ કરશે આ સિસ્ટમ દ્વારા હોસ્પિટલમાં ઉપલબ્ધતા પણ સરળતાથી જાણી શકાશે અને દર્દીઓ ઓનલાઈન અને નેટ બેન્કિંગ દ્વારા ફી પણ ચૂકવી શકશે અને વાત કરી ઉત્તર પ્રદેશની તો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બોલે તો યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે આનંદીબેન પટેલ અને ઉત્તર પ્રદેશની રાજધાની છે લખનઉ આગળ વાત કરીએ તો આર્મીના એન્જિનિયરિંગ ઇન ચીફની નિયુક્તિ કરવામાં આવી છે લેફ્ટેનન્ટ જનરલ એવા અરવિંદ વાલિયાને ભારતીય સેનાના આગામી એન્જિનિયર ઇન ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે મિત્રો પરીક્ષામાં પદાધિકારીઓ વિશે પણ પ્રશ્ન પૂછાય છે તો અહીંથી પ્રશ્ન નીકળી શકે કે ભારતીય સેનાના એન્જિનિયરિંગ ઇન ચીફ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે તો અરવિંદ વાલિયાને અને તેઓ લેફ્ટેનન્ટ જનરલ હરપાલ સિંહનું સ્થાન લેશે જેઓ એકત્રીસ ડિસેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે લેફ્ટેનન્ટ જનરલ અરવિંદ વાલિયા કોનું સ્થાન લેવાના છે લેફ્ટેનન્ટ જનરલ હરપાલ સિંહનું કારણ કે તેઓ એકત્રીસ ડિસેમ્બરે નિવૃત્ત થવાના છે અને ઓગણીસસોને છ્યાશીની બેચના અધિકારી લેફ્ટેનન્ટ જનરલ વાલિયા ભારતીય સૈન્ય એકેડમી દેહરાદૂનના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને ત્યાં તેમને પ્રતિષ્ઠિત સિલ્વર મેડલ પણ મળ્યો હતો લેફ્ટેનન્ટ જનરલ અરવિંદ વાલિયાએ અગાઉ રણ સેક્ટરમાં સ્વતંત્ર સ્કોડ્રોન જમ્મુ અને કાશ્મીરમાં એક રેજીન્ટ અને પશ્ચિમી મોરચે એન્જિનિયરિંગ બ્રિગેડની કમાન પણ સંભાળેલી તેઓ સિકંદરાબાદની કોલેજ ઓફ ડિફેન્સ મેનેજમેન્ટ અને દિલ્હીની નેશનલ ડિફેન્સ કોલેજમાં પણ હતા તો નામ તો યાદ રાખવાનું જ છે નામ શું છે અરવિંદ વાલિયા અને તેઓ કયા પદ ઉપર નિયુક્તિ પામ્યા છે તો કે આર્મીના એન્જિનિયરિંગ ઇન ચીફ તરીકે નિયુક્તિ પામ્યા છે આગળ વાત કરીએ આંતરરાષ્ટ્રીય સમાચારની તો ઢાકામાં પ્રથમ વખત મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ઇમેજમાં તમે જોઈ શકો છો ઢાકા બોલે તો બાંગ્લાદેશ બાંગ્લાદેશના વડાપ્રધાન છે શેખ હસીના અને તેમણે લીલી ઝંડી બતાવીને આ ટ્રેનને રવાના કરી હતી તો બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના દ્વારા ઢાકામાં પ્રથમ મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને આ મેટ્રો ટ્રેનને ડાયબારી અને અગરગાંવ સ્ટેશન વચ્ચેની પ્રથમ મુસાફરી માટે ઢાકામાં લીલી ઝંડી તેમણે આપી હતી મેટ્રો ટ્રેન બે ત્રીસ સુધીમાં પૂર્ણ થનાર માસ રેપિડ ટ્રાન્ઝિટના બાંગ્લાદેશ પ્રોજેક્ટનો એક ભાગ છે અને બાંગ્લાદેશ તેની પ્રથમ મેટ્રો ટ્રેનના ઉદ્ઘાટન સાથે તેની વિકાસ યાત્રામાં વધુ એક સીમાચિહ્ન ઉપર પહોંચી ગયું છે અને મેટ્રો ટ્રેન અંદાજે બાર કિલોમીટર લાંબો મેટ્રો માર્ગ ધરાવે છે મેટ્રો ટ્રેન દિયાબારીને બાંગ્લાદેશના ઢાકાના અગરગાંઉં સ્ટેશનથી જોડશે તો મિત્રો બાંગ્લાદેશની આ પ્રથમ મેટ્રો ટ્રેન છે જેની લંબાઈ કેટલી છે બાર કિલોમીટર આ લાંબો ટ્રેક બનાવવામાં આવ્યો છે 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 અને ત્યાં કાર્યરત થઈ તે બે સ્થળોને જોડશે એક તો મેટ્રો ટ્રેન બાંગ્લાદેશની રાજધાની ઢાકાના અગરગાંવ સ્ટેશન સાથે જોડવાની છે અને આ રૂટ પર દરેક છ કોચવાળી દસ જોડી ટ્રેનો શરૂઆતમાં ચાર કલાક માટે દરરોજ લગભગ પાંચ લાખ મુસાફરોને લઈ જઈ શકશે અને આ મેટ્રો ટ્રેન નેટવર્ક બે હજાર ત્રીસ સુધીમાં પૂર્ણ થશે જે કુલ 139 કિલોમીટર ની લંબાઈને આવરી લેશે અને જેમાંથી 61 કિલોમીટર ભૂગર્ભ માર્ગ હશે અને વાત કરી બાંગ્લાદેશ ની તો બાંગ્લાદેશ ના રાષ્ટ્રપતિ છે અબ્દુલ હમીદ બાંગ્લાદેશ ના વડાપ્રધાન છે શેખ હસીના રાજધાની ઢાકા અને ચરણી નાણું છે ટકા આંતરરાષ્ટ્રીય સમાચાર માં આગળ વાત કરીએ તો મંગ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે કયા દેશમાં ભૂટાન દેશમાં અને ભારત દેશની મદદથી આ પાવર પ્રોજેક્ટ શરૂ કરાયો છે એટલે ખાસ યાદ રાખવું પડશે જુઓ ભારતની મદદથી અમલમાં મુકાયેલા સાતસો વીસ મેગાવોટના મંગડેછુ જળ વિદ્યુત પ્રોજેક્ટરને તાજેતરમાં ભૂતાનના ડ્રગ ગ્રીન પાવર કોર્પોરેશનને સોંપવામાં આવ્યો હતો અને આ કામગીરી સોંપવાની સાથે જ બંને દેશોએ ચાર મુખ્ય જળ વિદ્યુત પરિયોજનાઓ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે સાતસો વીસ મેગાવોટના મંગડેછુ જળ વિદ્યુત પરિયોજનાનો ઉદ્ઘાટન વર્ષ બે હાજર ઓગણીસ ભારતના પ્રધાનમંત્રી તેમણે અને નરેન્દ્રભાઈ મોદીએ બંનેએ સંયુક્ત રીતે આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરેલું અને ભારત સરકારે આ જળ વિદ્યુત પરિયોજનાના નિર્માણ માટે નાણાકીય અને ટેકનોલોજીની બંને પ્રકારની સહાય પૂરી પાડેલી છે આ જળવિદ્યુત પરિયોજના શરૂ થવાથી ભૂટાનની વીજ ઉત્પાદન ક્ષમતામાં ચુમ્માલીસ ટકાનો વધારો થયો છે અને હાલમાં તે છે આ પ્રોજેક્ટે મિલિયન વધુ ઉર્જાનું ઉત્પાદન કર્યું છે જે દર વર્ષે બે પોઈન્ટ ચાર મિલિયન ટન કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરે છે અને મિત્રો ભારત ભૂતાન જળ વિદ્યુત સંબંધોની વાત કરીએ તો દ્વિપક્ષીય જળ વિદ્યુત સહકારની શરૂઆત ઓગણીસો ને એકસઠમાં થઈ હતી જ્યારે જલ ધાકા સમજૂતી પર હસ્તાક્ષર થયા હતા અને જલ ધાકા પ્રોજેક્ટ પશ્ચિમ બંગાળમાં સ્થિત છે જેમાં પ્લાન્ટમાંથી ઉત્પન્ન થતી હાઇડ્રો પાવરની નિકાસ દક્ષિણ ભૂતાનમાં કરવામાં આવે છે તો મિત્રો આ પણ યાદ રાખવું પડે કે જલ ધાકા પ્રોજેક્ટ કયા રાજ્યમાં આવેલો છે તો પશ્ચિમ બંગાળમાં અને ત્યાંથી આ જળ વિદ્યુતનો કયા દેશને નિકાસ કરવામાં આવે છે ભૂતાન દેશને અને ભૂતાનના પ્રથમ મેગા પાવર પ્રોજેક્ટ ત્રણસો છત્રીસ મેગાવોટના ચુખા હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું અને ભૂતાનની રાજધાની છે થિમ્પુ આ યાદ રાખજો મિત્રો ક્યારેક ક્યારેક આવે છે કે ભૂતાનની રાજધાની કઈ છે થિમ્પુ આગળ વાત કરીએ તો જેલેન્સ્કીની દસ મુદ્દાની શાંતિ યોજના ચર્ચામાં રહી યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદોમીર સાથેના યુદ્ધનો અંત લાવવા માટે દસ આપી છે રશિયાના રાષ્ટ્રપતિ એવા વ્લાદિમીર વાટાઘાટોના બેઠક પર આવવાની ઈચ્છા વ્યક્ત કરી છે ત્યારે જેલેન્સ્કીની યોજના પરમાણુ અને ઉર્જા સુરક્ષા ખાદ્ય સુરક્ષા યુદ્ધ કેદીઓને મુક્ત કરવા અને દેશ નિકાલ કરાયેલા લોકોની મુક્તિ સહિતના વિવિધ મુખ્ય ક્ષેત્રો ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને મિત્રો આ દસ મુદ્દાની જે ઝેલેન્સ્કીની યોજના છે એની વાત કરીએ તો કિરણોત્સર્ગી અને પરમાણુ સુરક્ષા ખાદ્ય સુરક્ષા ઊર્જા સુરક્ષા તમામ પીઓ ડબલ્યુ અને નિર્વાસિત વ્યક્તિઓને મુક્ત કરવા સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરનો અમલ અને પ્રાદેશિક અખંડિતતાની પુનઃસ્થાપના રશિયન સૈનિકો પાછા ખેંચવા અને દુશ્મનાવટનો અંત લાવવો જસ્ટિસ વોર ટ્રિબ્યુનલ અને ઇન્ડેમનીટી ઇકોસાઇડ પ્રતિરોધ માનવતાવાદી સહાય અને મુત્સદીગીરી અને સંવાદ આ રીતે દસ મુદ્દાની વાત જેલેન્સ્કી કરેલી છે અને જેલેન્સ્કી બોલે તો યુક્રેનના રાષ્ટ્રપતિ છે તમે જોઈ શકો છો પૂરું નામ છે યુક્રેનની રાજધાની છે કીવ અને યુક્રેનનું ચલણી નાણું છે રિવનિયા હવે મિત્રો ગઈકાલનો પ્રશ્ન પ્રશ્ન એ હતો કે માનવીના મૃત્યુનું કારણ જાણવા શરીરના પરીક્ષણ અને વાડકાપને શું કહે છે મૃત્યુનું કારણ જાણવા માટે શરીરના પરીક્ષણ અને વાટકાપને ઓટોપ્સી કહે છે સાચો જવાબ છે ઓપ્શન ડી અને જે મિત્રોએ સાચો જવાબ આપ્યો છે એમાં છે દરજી વિશાલભાઈ ભાવેશભાઈ ઠાકોર મેહુલ ગામિત અને બપોદરાય યોગેશ બધા મિત્રોએ ઓટોપ્સીનો જવાબ આપ્યો છે ખૂબ ખૂબ અભિનંદન આજનો પ્રશ્ન વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા કયા વાયુનો ઉપયોગ થાય છે વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા માટે કયા વાયુનો ઉપયોગ થાય છે ચાર ઓપ્શન તમારી સ્ક્રીન ઉપર સાચો ઓપ્શન પસંદ કરો અને જવાબ નીચે કમેન્ટ બોક્સમાં લખો આવતીકાલે મળીશું ત્યારે આ પ્રશ્નની ચર્ચા કરીશું આપનો દિવસ શુભ રહે ટેક કેર એન્ડ જય હિન્દ